અમદાવાદના મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉજવાયો હતો. કુમકુમ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી અન્નકૂટ ધરાવાય છે. દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં અન્નકૂટ ધરાવવાની પરંપરા સચવાયેલી છે. સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ અન્નકૂટની શરૂઆત 5000 વર્ષ પહેલા કરી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં 200 વર્ષથી અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા ગઢપુરની અંદર પણ મોટો અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. અનેક તીર્થસ્થાનોમાં ભગવાન સ્વામિનારાયણે અન્નકૂટ ઉત્સવ કર્યો છે. એ ભગવાને જે પ્રણાલિકા પાડી છે એ અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. અને આજથી 35 વર્ષ પહેલા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીએ કુમકુમ મંદિરની સ્થાપના કરી, ત્યારથી કુમકુમ મંદિરની અંદર અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવે છે. એ પ્રકારે આ દિવસે પણ આજે પણ કુમકુમ મંદિરની અંદર શ્રી ઘનશ્યામ મહારાજ, જીવંતરાણ બાપા, શ્રી જીવંતરાણ સ્વામી બાપા ની પાસે અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આ અન્નકૂટનું કામ લગભગ 10 દિવસથી ચાલતું હોય છે અને અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. અને અન્નકૂટનો દરેક હરિભક્તો લાભ લેતા હોય છે અને તન મન ધનથી સેવા ખૂબ કરતા હોય છે. આજે કુમકુમ મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો ત્યારે અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.